દોસ્તો આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. ઉદાહરણ નંબર 3.4 લઈએ. ઉદાહરણ નંબર 3.4 માં એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. મતલબ આપણે એક ગ્રાફિકલ મેથડ બનાવી દઈએ એટલે આપણને આઈડિયા આવે. એક બહુમાળી મકાન છે, ઇમારત છે, આ બહુમાળી ઇમારત છે, આ જમીન પર છે. તો અહીંયાથી એક દડાને ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે, આ ઉપરની દડા. ત્યારે એનો પ્રારંભિક વેગ, એનો પ્રારંભિક વેગ કેટલો કહ્યો છે આપણને? 20 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, પછી બીજું આપણને જે કહ્યું છે, દડો જે બિંદુથી ફેંકવામાં આવે છે તે જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એનો અર્થ એ થયો કે આપણને આટલું આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 25 મીટર આપી દીધું છે. એને જમીનથી ઊંચાઈ 25 મીટર આપી દીધી છે. તો એ દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? મિત્રો અહીંયા V0, આનો પ્રારંભિક વેગ V0 છે. કેટલો આપી દીધો છે? V0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર ને? હવે એ કેટલી ઊંચાઈએ પહોંચશે બોલો? કેટલી ઊંચાઈ? કોઈ પણ એક વસ્તુ ને આમ ફેંકી છે તો સૌથી ઉપર જશે ત્યારે એનો વેગ કેટલો થશે? 0 થશે. તો હવે અંતિમ વેગ કેટલો લઈ શકાય? 0 લઈ શકાય. તો દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકતા અંતિમ વેગ, અંતિમ વેગ ને આપણે કેટલી ઊંચાઈ છે લઈએ? મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ V બરાબર કેટલો થશે? 0. ચલો એના માટે ગુરુત્વ પ્રયોગ કેટલો લઈ શકીએ આપણે? ઉપરની તરફ જાય છે એટલે ગુરુત્વ પ્રયોગ G લઈશું. તો A બરાબર શું લઈશું? G. કિસ્સો શું થશે? માઇનસ G. કેમ? પદાર્થ ઉપર જાય છે. તો આપણે A વિભાગને એક નામ આપી દઈએ. ચલો A થી B નામ આપી દઈએ. તો આપણે આ કોના માટે લખીએ છીએ? AB વિભાગ માટે. AB વિભાગ માટે પ્રારંભિક વેગ V0, આપણે એને થોડું સિસ્ટેમેટિક લખી દઈએ. AB વિભાગ માટે પ્રારંભિક વેગ V0 કેટલો થશે? 20 મીટર પર સેકન્ડ. બોલો મહત્તમ ઊંચાઈ એ અંતિમ વેગ કેટલો થશે? V બરાબર 0. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ અહીંયા જે આટલી હોય, આ દડાની મહત્તમ ઊંચાઈ ધારી લો કેટલી થઈ છે? X છે. તો અહીંયા A બરાબર કેટલો લઈશું? માઇનસ G. કારણ શું છે? ઉપર જશે એટલે શું થશે? વેગ ઘટશે ને, એટલે પ્રવેગ કેવો થશે? માઇનસ. વિચારો V0, V અને A આપેલો છે અને શોધવાનો શું છે? X અંતર શોધવાનો છે. તમે કહી શકો કયો ફોર્મ્યુલા લાગશે? કયો ફોર્મ્યુલા લાગશે? અહીંયા કયો ફેક્ટર નથી આપેલો આપણને? સમય નથી આપેલો. તો સમય સિવાય V, V0, A અને D એટલે કે X, એને સાંકળતો ઇક્વેશન કયો? V બરાબર V² માઇનસ V02 બરાબર 2AD. હવે સમય સિવાયનું ઇક્વેશન કયું થશે? V² માઇનસ V02 બરાબર 2AD. આપણું મૂળ ઇક્વેશન ખ્યાલ આવે છે? ચલો V² કેટલું છે આપણી પાસે? 0 નો સ્ક્વેર. V02 20 નો સ્ક્વેર. 2 A ની જગ્યાએ માઇનસ 9.8 લખી શકીએ. અને D X આપણે શોધવાનો છે. બોલો કેટલા થશે? માઇનસ 400 =
અહીંયા 10 લેવાનું કહ્યું છે ને આપણને, કેટલા લેવાનું કહ્યું છે? કહેલું છે તો અહીંયા 10 લેવાનું કહ્યું છે, તો માઇનસ 20x, તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 400 ડિવાઇડેડ બાય 20, તો x વિલ બી 20 મીટર. ખ્યાલ આવી ગયો? અહીંયાથી મહત્તમ ઊંચાઈ કેટલા સમયમાં કેટલી મેળવશે? x જેટલી, એટલે ax આપણને કેટલો મળે? 20 મીટર. આપણે બીજો પ્રશ્ન, ચલો બીજો પ્રશ્ન શું છે એક્ઝામ્પલમાં? બીજો પ્રશ્ન શું છે? દડો જમીન પર અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? દડો જમીન પર અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? અહીંયા ધ્યાન આપીશું, અહીંયા ગતિના બે ભાગમાં વિભાજન કરી દઈએ, એક એબી માં અને બી થી અહીંયા સી ના માપી બીસી માં બે ભાગમાં ગતિને વિભાજન કરીએ. દડો અહીંયાથી ઉછાળશે એટલે દડો ઉપર જશે અને ફરી પાછો ક્યાં આવશે? નીચે આવશે. તો ઉછાળ્યા પછી ઉપર જવા માટેનો સમય આપણે નોંધી શકીએ, બરાબર? ત્યાંથી નીચે આવવા માટેનો સમય પણ આપણે નોંધી શકીએ. તો અહીંયા આ ગતિ માટે એબી વિભાગ માટે સમય કેટલો લઈએ? ટી વન. તથા બીસી વિભાગ માટે સમય કેટલો લઈશો? ટી ટુ. તો કુલ સમય કેટલો થશે? ટી બરાબર ટી વન પ્લસ ટી ટુ લઈ શકાય. તો ચલો ટી વન ની ગણતરી લઈએ. ટી વન ની ગણતરી, T1 ની ગણતરી કેટલા વિભાગ માટે છે? AB માટે. AB માં પ્રારંભિક વેગ આપે છે, અંતિમ વેગ આપે છે, સ્થાનાંતર આપણે મેળવ્યું, તો શું સમય મેળવી શકાય? તો બોલો પ્રારંભિક વેગ કેટલો છે? V0 બરાબર 20 મીટર પર સેકન્ડ, V બરાબર 0 અને D બરાબર કેટલો આપી દીધા છે? 20 મીટર. શું શોધવાનું છે? T1. કઈ ઇક્વેશન લગાવી શકીએ આપણે? V² માઇનસ V0² બરાબર, અથવા હા તો આના પરથી પણ લઈ શકીએ, સી ના બદલે આપણે જી નો ઉપયોગ કરી શકીએ. જી પણ આપેલું છે ને, એ બરાબર કેટલું આપેલું છે? માઇનસ જી. તો બે ઇક્વેશન આમાં લાગુ પડી શકે. કયા કયા? V² માઇનસ V0² બરાબર 2AD, એને લાગુ પડી શકીએ. તો કયું લખી શકીએ? V² માઇનસ V0² બરાબર 2AD. એ ની જગ્યા કેટલા લખીશું? જીડી. ઓકે, ના આ તો લઈ લીધું આપણે, આપણે ટી ફાઇન કરવાનું છે. ટી માટે નું ઇક્વેશન બોલો. વી ઇઝ ઇક્વલ્સ ટુ V0 પ્લસ AD. લખી શકીએ? વી ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AD લઈ શકીએ, કારણ પ્રારંભિક વેગ કેટલો છે? 0. અંતિમ વેગ ના સોરી અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ કેટલો છે? 20 પ્લસ માઇનસ 10 ઇન્ટુ ટી. તો 10 ટી આ તરફ આવશે, કેટલા થશે? 20. ટી ઇઝ ઇક્વલ ટુ 20 ડિવાઇડેડ બાય 10. તો ટી બરાબર કેટલા થયા? 2 સેકન્ડ. ધીસ ઇઝ ટી વન ઓલ ધ વે. ટી વન ઓકે, ટી વન ફાઇન થઈ ગયો છે. હવે કહો, આપણે ગઈકાલે જે લાંબી ચર્ચા કરી હતી એ ચર્ચામાં મેં જે વાત કરી હતી એ જ વાત યાદ રાખશો. ભલે આ ડી આપેલો છે, આપણે ટી ફાઇન કરવો હતો તો એની મદદથી કર્યો છે, પણ જે વસ્તુ આપેલી છે એની મદદથી ટી વન શોધી શકીએ. હવે અહીંયા બીસી વિભાગ માટે શું શોધીએ? ટી ટુ ની ગણતરી. અહીંયા ધ્યાન આપશો, અહીંયા જો ટી ટુ ની ગણતરી ક્યાંથી ક્યાં સુધી લેવી પડશે? બી થી સી સુધી. ઓકે, અહીંયા વસ્તુ શું આપી છે? બી થી સી વિભાગ માટે કઈ કઈ વસ્તુ આપી દીધી છે? તો કે પ્રારંભિક વેગ V0 બરાબર કેટલો થાય? 0 થશે ને આટલા વિભાગ માટે. અને સ્થાનાંતર કેટલું થાય? આ કેટલું છે? x બરાબર 20 વત્તા 25, એટલે ટોટલ કેટલું થયું સ્થાનાંતર? 45. તો d બરાબર કેટલું લખી શકાય? 45 લખી શકીએ. ખ્યાલ આવે છે? તો અહીંયા પ્રારંભિક V0 બરાબર 0, d બરાબર 20 પ્લસ 25, તો કેટલા થશે?
5 seconds. Okay, that's all about it.